ગાયને વાછરડી અને ભેંસને પાડી જન્મે તેવા સંશોધનને સફળતા. બનાસકાંઠામાં 90% ગાય ભેંસોને વાછરડી અને પાડી જન્મી. ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે પશુપાલન મહત્વનો વ્યવસાય છે. પશુપાલનનું આ મહત્વ સમજાયા પછી વધુને વધુ લોકો પશુપાલનને સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવતા થયા છે. ત્યારે પશુપાલનને વધુ નફાકારક બનાવવા માટે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા વધુ દૂધ ઉત્પાદન આપવાના આનુવંશિક ગુણો ધરાવતી સારી ઓલાદના પશુઓનો ઉછેર ખૂબ અગત્યનો છે. પરંતુ વધુ દૂધ ઉત્પાદન મેળવવા માટે ફક્ત વધુ દૂધ આપવાના આનુવંશિક ગુણો ધરાવતી સારી ઓલાદના પશુઓ રાખવા તેટલું જ પૂરતું નથી, પરંતુ સારી ઓલાદના પશુઓ મેળવ્યા બાદ તે માદા પશુઓમાં સફળ ગર્ભધારણ થાય એ જરૂરી છે. તેથી પશુ સંવર્ધનમાં ગર્ભધારણ પાયાની મહત્વની બાબત ગણાય છે. ગુજરાત લાઇવ સ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા પશુધનની ઓલાદોની સુધારણા માટે જુદા જુદા વિસ્તારોમાં પશુપાલન ખાતા દ્વારા પશુ સંવર્ધન ફાર્મની સ્થાપના કરવામાં આવેલી છે. ઉત્તર ગુજરાતમાં ગાય અને ભેંસની ઓલાદ સુધારણા તથા કૃત્રિમ બીજદાનની જરૂરિયાતને પહોંચી વળવા ઉચ્ચ ગુણવત્તાવાળાથી વેલવીર્યના ડોજ ફોજન સિમેન્ટ ડોજ ના ઉત્પાદન માટે અતિ આધુનિક ટેકનોલોજી ધરાવતી લેબોરેટરી પાટણ ખાતે સ્ટેટ ફોજન સિમેન્ટ પ્રોડક્શન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત છે. આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવતા સેસગ્રેડ સિમેન્ટ ડોજથી ગાયને વાછરડી અને ભેંસને પાડી જન્મે તેવા સંશોધનને સફળતા મળી છે. સેક્સર્ટ સિમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સારી નસલના આખલાના વીર્યમાંથી સ્ત્રી એક્સ અને પુરુષ વાય બંનેના રંગસૂત્ર છૂટા પાડવામાં આવે છે અને બાદમાં માદા રંગસૂત્રો એક્સ ગાયના ગર્ભમાં ફલિત કરવા માટે મૂકવામાં આવે છે. નાયબ પશુપાલન નિયામક ડૉક્ટર જેપી મજેઠિયાએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં જૂન 2021 પછી સેક્સર્ટ શોર્ટેડ સિમેન્ટનો ડોઝ મૂકવામાં આવ્યા હતા, જેમાં અત્યાર સુધીમાં ખૂબ સારું પરિણામ મળ્યું છે. કુલ 969 જેટલી ગાયો અને ભેંસોમાં આ ડોઝનું બીજદાન કર્યા પછી 109 માદા અને 10 નરનો જન્મ થયો છે. એટલે કે જિલ્લામાં 90% કિસ્સામાં ગાયને વાછરડી અને ભેંસને પાડી જન્મી છે. તેમણે કહ્યું કે વાછરડો અને પાડો જેવા નર પશુને ઉછેરવાનો ખર્ચ પણ વધી જતો હોય છે, જ્યારે આ ડોઝ મૂકવાથી મોટાભાગે વાછરડી કે પાડી જ જન્મતી હોવાથી તેના ઉછેર થકી એ મોટી બનીને ગાય કે ભેંસ બને છે. એના લીધે પશુપાલકોને બહારથી પશુઓ ખરીદવી પડતા નથી અને દૂધારા પશુઓ વધવાથી દૂધ ઉત્પાદનમાં પણ વધારો થાય છે, જેના લીધે ગ્રામ્ય કક્ષાએ જિલ્લા અને રાજ્ય તથા દેશ લેવલે દૂધ ઉત્પાદન વધારો થાય છે. દેશી ગાય રાખતા પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના પશુપાલક માધુભાઈ સોમાભાઈ સારવીએ જણાવ્યું કે અત્યાર સુધી ગાયને અમે દેશી ડોઝ મુકાવતા હતા, પરંતુ આ વખતે પશુપાલન ખાતા શ્રી ચંદ્રકાંતભાઈના કહેવાથી ગાયને સેક્સર્ડ સિમેન્ટ ડોઝનું બીજદાન કરાવ્યું હતું, જેથી ગાયે વાછરડીને જન્મ આપ્યો છે, જેનાથી 3 વર્ષમાં સારી ઓલાદની એક બીજી ગાય તૈયાર થઈ જાય છે, જેનાથી પશુ નિભાવ ખર્ચમાં ઘટાડો થયો છે. વાછરડો જન્મે તો તેને ખુલ્લો મૂકવો પડે અથવા મહાજનમાં મૂકવો પડે એ નોબતમાંથી પણ છુટકારો મળ્યો છે. ધનિષ્ઠ પશુ સુધારણના ઉપકેન્દ્રના શ્રી ચંદ્રકાંતભાઈ પટેલે જણાવ્યું કે સેક્સર સિમેન્ટ ડોઝ મૂકવાથી ગાય કે ભેંસમાં ફક્ત માદાનો જ જન્મ થાય છે, જેનાથી નિભાવ ખર્ચ પણ ઘટે છે. વાછરડી કે પાડી જન્મથી રખડતા પશુઓ આખલાઓ ઉપર પણ અંકુશ આવશે. પશુપાલકોમાં જાગૃતિ આવતા ધીમે ધીમે તેઓ પોતાના પશુઓને સેક્સર સિમેન્ટ ડોઝ મુકાવતા થયા છે. પશુપાલન ખાતાના પ્રચાર પ્રસારના લીધે પશુપાલકો વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરતા થયા છે અને તેનો સીધો ફાયદો પશુપાલકોને થઈ રહ્યો છે. શુક્રાના વાસ્યા જેડેશ ટીવી બનાસકાંઠા. મારું નામ સાળવી માધુભાઈ સોમાભાઈ, મુકામ કુંભાસન, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. હું આ દેશી ગાય 4 વર્ષથી રાખું છું. અત્યારે અમે દેશી ડોઝ જ મુકાવતા ગાયને, પણ અમને પશુપાલન ખાતામાં જે ચંદ્રકાંત સાહેબે અમને જાણ કરી કે સિમેન્ટ ડોઝ આવે છે, ઢોકળી જ આપે, એ જે અમે એ જ મુકાયો હતો આ વખતે, અને મને ઢોકળી જ આપી છે ગાયે. પણ એ ઢોકળી આપવાથી અમને ઓલાદ સારી મળે, વત્તા અમને એમના ઓલાદમાંનું દૂધ પણ એ 3 વર્ષે તૈયાર થઈ જાય,
फिर देशी गाय नो दूध हो गाय अमार काम ना आए कि लोभ वितट लागे अने आखलो मूके तो अमारे आखला ने निभाव खर्च वधी जाए अब तो अमार माजन मूकवो पड़े को तो छोड़ी देव पड़े एवं करव पड़े एट सीमेंट डोज मुकाईए छे એટલે અમે અને મને ફાયદો પણ થાય અને દૂધમાં પણ વધારો થાય વેતર બગડે નહીં.